કોડીનારના ઘાટવણ ગામ ખાતે આજ દરબાર સમાજની વાડીમાં ઉપસરપંચ નટવરસિંહ ઝાલાના હસ્તે વૃક્ષોનું વિતરણ કરાયું હતું. અત્યારે વૃક્ષો સતત ઘટી રહ્યા છે તો તેના જતન માટે વૃક્ષો વાવવા અત્યંત જરૂરી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો જાજરમાન પ્રારંભ કરવામાં આવ્યો છે. ગામે ગામ ઢોલ શરણાઈ પુષ્પવર્ષા ઓર્કેસ્ટ્રા અને ફટાકડા સાથે સોમનાથના વૃક્ષ વિતરણ અભિયાનનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે. તો ખેડૂતોએ સોમનાથ મહાદેવ તરફથી મળેલા આંબાના છોડને સોમનાથનો આશીર્વાદ માની ભવ્ય સ્વાગત કર્યું હતું. કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગત વર્ષોમાં આવેલા વાવાઝોડામાં થયેલા વૃક્ષોનો નાશ જિલ્લાના પ્રકૃતિ ચક્ર માટે ભારે નુકસાનકારક બની શકે છે. બસ આ જ બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની 11 લાખની વસ્તી મુજબ જિલ્લામાં 11 લાખ વૃક્ષોનું વિતરણ કરી ખેડૂતો દ્વારા તેનો ઉછેર કરવામાં આવે અને જતન કરવામાં આવે અને વૃક્ષો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે. ખેડૂતને તેનાથી આવક પણ થાય તેવો કલ્યાણકારી પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આપણે કોડીના તાલુકાની અંદરમાં વૃક્ષારોપણનું અભિયાન ચાલુ છે. એમાં ગીર સોમનાથ જિલ્લાના 11 લાખ વૃક્ષોનું આપણે વિતરણ કરવાનું છે, જેમાં કોડીનારમાં આજે ઘાટોળ ખાતે ખેડૂતોને 6 આંબાની કલમ અને 2 અન્ય પડાવ વૃક્ષો, કુલ 1 ખેડૂતને 8 વૃક્ષો આપવાનું નક્કી કર્યું છે. જે દરેક ખેડૂતો આખા એને વૃક્ષના ઉછેર આખું પૂરેપૂરું ઉછેર કરે એ માટે દાદાની પ્રસાદી સ્વરૂપે આપણે ટ્રસ્ટ તરફથી આપેલ છે.